આદરણીય ભાઈ આવી ગયા છે. હું આરતીને વિનંતી કરું છું કે ગુણવંત ભાઈને સ્ટેજ ઉપર લઈ આવે. બહુ ઝડપથી થોડીક ઔપચારિક વિધિઓ છે, આપણે એને આટોપી લઈએ. કેટલા બધા સુરતીઓ નીચે બેઠા છે અને ઘણા ઘણા બધા લોકો નીચે બેઠા છે. કેટલા બધા લોકો ગેટ ઉપર બહાર દિવાલ ઉપર ટીંકાઈ અને સ્ક્રીન તરફ જોઈ રહ્યા છે. ત્યારે ભાઈ તમારી પરવાનગી સાથે ગુસ્સાથી મારે કરવી છે કે આજે 31 ડિસેમ્બર છે. જ્યારે આ આખો કાર્યક્રમ પ્લાન કર્યો ત્યારે એવું ટેન્શન હતું કે 31 ડિસેમ્બરે લોકો આવશે કે લોકો બપોરના સમયે લોકો આવશે કે નહીં. આમ પોલીસ કમિશનરે ઘણા બધા નોટિફિકેશન બહાર પાડ્યા છે, ત્યારે મને એવું લાગે છે કે આવતી 31 ડિસેમ્બરે એક નોટિફિકેશન એવું હશે કે મુકુલ ચોકસી અને આદરણીય ગુણવંત શાહને સુરતમાં નહીં આવવા દેવા. અમને એટલા બધા લોકો ઉમટી પડે છે કે અમને વ્યવસ્થા કરવાની તકલીફ પડે છે. આપણે ઔપચારિક વિધિ ખૂબ ઝડપથી આટોપી લઈએ. હું સોચની ટીમને વિનંતી કરું છું કે ડોક્ટર મુકુલ ચોકસી સન્માન કરે. ત્રણ ડોક્ટર્સનું સન્માન બાકી છે. હું ડોક્ટર જય કુંભાણીને વિનંતી કરું છું કે સ્ટેજ પર આવે અને ડોક્ટર અંકુર પટેલને વિનંતી કરું છું કે એમનું સન્માન કરે. ડોક્ટર નમિતા ગાંજાવાલાને વિનંતી કરું છું કે ડોક્ટર તૃપ્તિ ચૌધરી પટેલનું સન્માન કરે. ડોક્ટર પરિમલ દેસાઈને વિનંતી કરું છું કે ડોક્ટર હોર્મોસ ગાર્ડાનું સન્માન કરે. અને હવે હું ડોક્ટર દિલીપ હજારીવાલા અને ડોક્ટર આરતી મહેતાને વિનંતી કરું છું કે આદરણીય પદ્મશ્રી ગુણવંતભાઈ શાહ અને પ્રિય ભાઈનું સન્માન કરે. સોચની ટીમે માનસિક બીમારીઓને લગતી એક નાનું પુસ્તક તૈયાર કર્યું છે, જેનું ભાઈના હાથે આપણે વિમોચન કરવાનું છે. હું ભાઈને વિનંતી કરું છું કે પુસ્તકનું વિમોચન કરે. સોચની ટીમને વિનંતી કરું છું કે સ્ટેજ પર આવે. મનને લગતી બીમારીઓ ઉપર આ પુસ્તક તૈયાર કરાયું છે. Thank you.
આ પુસ્તક નીચે મૂક્યું છે વિના મૂલ્ય આપ સૌને મળશે એટલે જતી વખતે આપ આ પુસ્તક કલેક્ટ કરીને જશો અને હવે આપણે જેમને સાંભળવા માટે ઉત્સુક છીએ એમનો પરિચય તો આપવાનો ન હોય પણ એ ભાષાનો કાર્ડિયોગ્રામ કાઢી શકે છે એ કલમને આંગળી અડાડે એટલે કાગળને શબ્દ ઉગી નીકળતા હોય છે એ પતંગિયાને એનું પોતાનું અવકાશ પૂરું પાડે છે આમ તો મહાભારતમાં એવું મહાભારત માટે એવું કહેવાય છે કે જે મહાભારતમાં છે એ સર્વત્ર છે અને જે એમાં નથી એ ક્યાંય નથી એટલે હું બહુ સભાનપૂર્વક સભાનતાથી એવું કહું છું કે જે ગુણવંતભાઈએ જે પુસ્તકમાં લખ્યું છે જેટલું પણ લખ્યું છે એ સર્વત્ર છે અને જે નથી લખ્યું એ ક્યાંય નથી આમ તો એ વડોદરા રહે છે પણ એમના નસમાં હિમોગ્લોબિનની જેમ સુરત ભરેલું છે પદ્મશ્રી ગુણવંતભાઈને વિનંતી કરું છું કે આપ મનની વાત કરો મારા મિત્ર ડોક્ટર મુકુલભાઈ અને મુકુલભાઈ કહેતા બહુ તકલીફ પડે છે કારણ કે મનહરભાઈ સાથે પણ ખુશ થઈ હતી એટલે મુકુલને ખાનગીમાં મુકુલ કહું છું પણ જાહેરમાં મુકુલભાઈ કહું છું એને પણ નહીં ગમે કદાચ સજ્જન અને સન્નારી સુરત આવવાનું ગમે છે સુરત આવવાનું એટલા માટે ગમે છે કે દીકરી અહીંયા પડનારી છે એટલા માટે પણ ગમે છે કે સુરત જેવા સંવેદનશીલ અને નિખાલસ નાગરિકો મને ક્યાંય મળતા થોડા દિવસ પર મારી પર ફોન આવ્યો સુરતથી મને સુરત છોડીને 28 વર્ષ થયા છે 28 વર્ષ પહેલાનો કોઈ નાનો સંબંધ હશે નામ નહીં આપો એમનો ફોન આવ્યો કે ગુણવંતભાઈ કેશની તકલીફ હોય તો 15,000 મોકલી આપો મારા માણસ માર પોતે આ 28 વર્ષ પછી પણ સુરતી મને યાદ કરે હું નામ નહીં આપું કારણ કે એ માણસનું નામ ભજિયાવાલા નથી સુરતનો પ્રેમ મને આવી રીતે ચિત્કાર ઓડિટોરિયમ સુરતમાં ભરેલું તેની કોઈ નવાઈ નથી લાગતી નહીં હોય તો ખોટું લાગે પણ જે નિખાલસતા સુરતમાં છે એને માટે મેં બીજી વાર કહ્યું છે કે સુરત એ નિખાલસતાની રાજધાની સ્કોટલેન્ડ સિવાય બીજો કોઈ વિસ્તાર દુનિયા એવો નથી કે જેમાં આપણી નિખાલસતા હોય હું અનુભવ કરી રહ્યો છું મિત્રો આજે 31 ડિસેમ્બર અને લોકોનું ધ્યાન બીજે જાય એ સ્વાભાવિક છે પણ છતાં તમે આવ્યા છો તો મારે કિસ્સુનું જે વિધાન ટાંકવું તમારી સમક્ષ મુકુલને પણ કહું છે નવા કરારમાં એટલે નવો કરાર એટલે ન્યૂ ટેસ્ટામેન્ટ ન્યૂ ટેસ્ટામેન્ટમાં ઈસુનું એક વિધાન છે એ વિધાન મનોવિશ્લેષણને લાયક છે ઈસુ કહે છે કે જે મિનિટે માણસ કોઈ સ્ત્રીને બુરી નજરથી જુએ છે તે વખતે એ સંભોગ કરી ચૂક્યો હોય છે એનો અર્થ એમ થયો કે આપણે જો પત્નીને સંપૂર્ણ વફાદાર હોઈએ તો પણ કોઈ સ્ત્રીને આપણે અમુક નજરથી જોઈ નથી એવું આપણે કહી શકીએ નહીં માણસની સહજ વૃત્તિ છે કે એક સુંદર સ્ત્રીને જુએ ત્યારે એમ થાય કે આ સ્ત્રી મને મળી હોત તો કેવું થાય આવું ન થાય એવું એક પણ માણસ હજુ સુધી તાક્યો નથી જગતમાં એક પણ માણસ હવે ઈસુએ જે પકડ્યું આ સત્ય આપ્યું ન્યૂ ટેસ્ટામેન્ટમાં એનો અર્થ તેમ થયો કે ઈસુએ પણ કંઈક બફાટ કર્યો હશે એ બફાટ કેવો શું નામ હતું ઈસુની પ્રિયતમાનો મિની હા મેરી મેગ્ડેલિના મેરી મેગ્ડેલિનાની કહેવાય છે એક વેશ્યા પણ એના ઉપર ફિલ્મો ઉતરી છે ઈસુની અત્યંત પ્રિય સ્ત્રી તેનું નામ મેરી મેગ્ડેલિના મેરી મેગ્ડેલિનાએ ઈસુ પર કાવ્ય લખ્યા છે મારું કૃષ્ણનું જીવન સંગીત છે મેં કાવ્ય પંક્તિ આપેલી છે મેરી મેગ્ડેલિના ઈસુને શું કહે છે એની પર વારી જઈને શું લખે છે તે છે મારી પાસે રેકોર્ડ એક પુસ્તક બહાર પડ્યું ધ વિન્સી કોડ મેં નથી વાંચ્યું પણ મને સાહેબ વાંચ્યું છે એટલે મને એનો સાર ખબર છે મેં એને વિશે લેખ પણ લખેલું પણ વાંચ્યા વગર લખેલું
પુસ્તક વાંચ્યા વગર પણ લેખ લખી શકાય છે. મિત્રો, તમે એક વાર્તા સાંભળી હશે ઈશુની, કે એક ટોળું, માનવોનું એક ટોળું મેરી મેગ્ડલીના પાછળ પડ્યું, એક વેશ્યાની પાછળ પડ્યું, પથ્થર મારો કરતો. ઈશુએ બહાર આવીને ટોળાને એટલું જ કહ્યું કે જેણે એક પણ પાપ જીવનમાં ન કર્યો હોય તે પથ્થર મારે. આખું ટોળું શાંત થઈ ગયું. મને થાય એ ટોળાને ધન્યવાદ આપવો જોઈએ કે એ ટોળાએ સત્ય પકડ્યું. ટોળું સત્ય પકડવા માટે જાણીતું નથી. તો એને ટોળાને એટલું જ કહ્યું ઈશુએ કે જેણે જીવનમાં એક પણ પાપ ન કર્યું હોય તે આને જરૂર પથ્થર મારે. ટોળું સમજી ગયું કે આ વાત તો સાચી છે. કોઈ પણ સંજોગોમાં આપણે બધા નિષ્પાપ નથી, તો નિષ્પાપ ન હોય એવા માણસે પાપીની ટીકા ન કરવી જોઈએ. ખરેખર હકીકત તો આ છે, પણ જેઓ નિષ્પાપ ન હોય ને એ જ લોકો ટીકા વધારે કરતા હોય છે. આ એક જગતનું કરુણ સત્ય છે. તો મેરી મેગ્ડલીના વિશે, ઈસુ વિશે એ લોકોની રિલેશનશીપ જાણવું હોય, બહુ રંગીન રિલેશનશીપ હતી. ઈસુ ક્રોસ પર ચઢ્યા તે પહેલાં એમના પરાક્રમો હતા, અને એ પરાક્રમોની બધી વિગતો એક પિક્ચર બહાર પડી, જીસસ ક્રાઇસ્ટ ધ સુપરસ્ટાર. એમાં બધા પરાક્રમો છે. એની પર બંધન લાવવા માટે પણ દબાણ થયું હતું ખ્રિસ્તી પ્રજા તરફથી, પણ ગાંઠ્યા હતા લોકો. અને દ વિન્સી કોણ તો મેરી મેગ્ડલીના ના પરિચયમાં જ ઈસુ ના આવ્યા હોત તો પેલું વાક્ય લખ્યું હોત ખરું? આ સવાલ છે. હું ભાઈ મુકુલને એક વાક્ય કહેવા માંગુ છું કે અંધશ્રદ્ધાથી ચડિયાથી બીજી કોઈ સાયકોથેરાપી નથી. આખી દુનિયા મેક બિલીવમાં જીવે છે, આખી દુનિયા મેક બિલીવમાં જીવે છે. તમે એક સરસ પિક્ચર જોવા જાય અને રડો છો ત્યાં, ત્યારે મેક બિલીવ માટે રડ્યા છે નથી. એમાં કોઈ પિક્ચરમાં એ માણસની પર તમને દયા આવે, એ પાત્ર કલ્પિત છે. એ હીરો તો બીજી મિનિટે બીડી પીવા જવાનો છે, સિગરેટ પીવા જવાનો છે, એ છતાં તમને રડાવી જાય છે. એ અમર પ્રેમ હોય કે મધુમતી હોય, આપણે કેમ રડીએ છીએ? બિકોઝ આપણે મેન્ટલી પૂરેપૂરા રેશનલ નથી. મેન્ટલી આપણે ઇમોશનલ ક્રિચર છીએ, આપણે ઉર્મિના સંતાનો છીએ. પરિણામે મેકબિલી સૃષ્ટિ આપણને અસર કરી જાય છે. તો મેકબિલીવને તમે જીવનમાંથી ટાળી શકો એમ નથી. મેકબિલીવ અથવા તો માયા તો માણસને મુક્ત કરવા દેતી નથી. એટલે તમને કલ્પના નહીં આવે, રામ એક વખત અયોધ્યામાં બેઠા હતા પોતાની મજાની અશોક વનિકામાં. તમને એટલું કહું કે વાલ્મીકિ રામાયણ પ્રમાણે અશોક વનિકા એટલે અશોક વાટિકા એ લંકામાં પણ હતી, અયોધ્યામાં પણ અશોક વનિકા હતી. સીતા સાથે બેઠા હતા નિરાંતે પ્રસન્ન ચિત્તે ઈશ્વર, ઈશ્વર મારો બેઠવાનો મૂકું છું. તે ટાઈમે જ નારદ મુનિનું આગમન થયું. તો નારદ મુનિને જોઈને રામ એકદમ ઊભા થયા, આંકાવડે પગે લાગ્યા કે અમારા જેવા સંસારી સામાન્ય સંસારી હતા તમારા પગલાં પડે દેવર્ષિના, એનો મને આનંદ છે. તો નારદ મુનિએ શું જવાબ આપ્યો ખબર છે? અરે રામ, તમે ક્યાં સામાન્ય છો, તમારી ગૃહિણીનું નામ માયા છે, માયા તો તમારી ગૃહિણીનું નામ છે. રામે એમ કહ્યું કે અમે તો માયામાં લટકાયેલા જીવો છીએ. રામ કહે છે, તો નારદજી જવાબ કહે છે કે માયામાં તમે લટકાયેલા ખાના, માયા તો તમારી ગૃહિણીનું નામ છે, પત્નીનું નામ છે. સા માયા ગૃહિણી તવ, આ શબ્દો છે નારદના. તો એનો અર્થ જો કે આ જે જગતની માયા છે એ માયામાં આપણે અટવાઈએ છીએ. મને હાર્ટ એટેક આવ્યો ત્યારે સૌથી વધારે ચિંતન એ દિવસોમાં મેં માયા પર કર્યું હતું. આ માયા શું છે? હું આ જે જગત છોડીને જવાની તૈયારી કરી રહ્યો છું એ કમ્પ્લીટલી માયાથી ભરેલું જગત છે. તો આખું માયાનું જ જગત હોય એ જગત કેટલું છેતરનાક છે, ખતરનાક નહીં છેતરનાક, એનો ખ્યાલ આપણને માયા ઉપર વધારે ચિંતન કરે. પણ માયાનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ શંકરાચાર્ય આપેલો છે. શંકરાચાર્યએ માયા ઉપર વધારે ચિંતન કર્યું છે અને માયાને સમજવાનો પ્રયત્ન કર્યો છે. આ માયાથી જો મુક્ત થઈ જાઓ તો આત્મજ્ઞાન લાગે એવું શંકરાચાર્ય માનતા હતા. મિત્રો, મને એક વાત કહેવાનું મન થાય છે, અંગત વાત કરું છું. માણસની જે માનસિક સમસ્યાઓ છે એનું એક કારણ મને ચડ્યું છે, હું મુકુલ સાથે શેર કરવા માંગુ છું. એ કારણ એ કે આજે માણસને સંપૂર્ણપણે પોતાનું કહી શકાય, સંપૂર્ણપણે પોતાનું કહી શકાય એવું સ્વજન જ નથી મળતું.
બધામાં કપટ હોય છે, એટલે વારંવાર એક વાક્ય સાંભળવા મળે છે, આ વાત તારે પીરાને કહેવાની નથી, આ વાત તમે તારી સાથે જાણતી, આ વાત કહેવાની નથી. કેટલી વાર તમે બોલો છો, મારી બા હતી, તો બા મને કઈ ગુણ ગુણ વ્યક્તિ મને તો ગુણ, આ વાત તમને કોઈને કહેવાનું નથી. બા અમે છુપાવા જેવું શું છે? કેટલી વાર કઈ કઈ થાય મારી બાને, અમે છુપાવા જેવું છે શું? કે તું મને આવું કહે છે, તું નહીં સમજે, આ તારે અમને કહેવાનું નથી. કારણ કે હું નાનપણથી જ બફાટ માટે જાણતો, બફાટ ને શું, મને સ્મૃતિ નિખાલતના બાસામાં મળીશ, હું સંપૂર્ણપણે નિખાલત માણસ છું, કોઈને છેતરતો નથી. નિખારતા જેટલી વધારે તેટલી છેતરપિંડી ઓછી, અને હું દાવા સાથે કહી શકું મેં કોઈને છેતર્યા નથી, કહ્યું છે જે છું આ છું. તો એવી એવો એક મિત્ર મળે તમને કે જેને તમે છેતરવાની કલ્પના જ ન કરી શકો, અને તે તમને છેતરે નહીં તમને 100% ખાતરી, એવો મિત્ર આજે કેટલા લોકોને પ્રાપ્ત છે એ તમે જ છો. દરેક મિત્ર સાથે કઈ ને કઈ છુપાવવાનું, કઈ ને કઈ કપટ, કઈ ને કઈ આમ એની નિંદા, એ ગેરહાજર ત્યારે નિંદા, કઈ કઈ જોડાયેલી હોય છે. તમને સાચો બને દાખલો કહું, રાષ્ટ્રપતિ ભવનમાંથી 22 જાન્યુઆરીના અરસામાં એક ફોન આવ્યો, આર્યુ મિસ્ટર ગુણવંત શાહ? યસ. તમને કોંગ્રેચ્યુલેશન સર, યુ આર ગેટિંગ પદ્મશ્રી. એટલે હું તો આઈ હોપ યુ આર એક્સેપ્ટ. ઓકે. ફોન તરત જ મૂકાઈ ગયો, કારણ કે એને કેટલા બધાને ફોન કરવાના હશે તે યાદી લઈને બેઠેલો, મારી યાદી પતી ગઈ. હવે પછી મને એક અડધો કલાક જે ગયો તે મેં વિચાર્યા કે મારે કોને કહેવું, મારે મારો ફરક રહેતો હતો, એટલે મને એમાં પહેલો યાદ આવ્યો રમણ. રમણ એટલે રાંદેથી આવે છે, એ બેઠેલો હશે નીચે, એનાથી ચડાતું નથી આવી રીતે. લોકો રમણને જો ન કહું તો મેં છેતરેલો કહેવાય, મારથી રમણને છેતરાય નહીં. મારો નાનપણનો દોસ્તાર કપડાં પહેર્યા વગર મનાની ધૂળમાં રમેલા, એ છેતર એ રમણ મને કોઈ જ છેતરે નહીં, હું રમણને છેતરું નહીં. હું તો થોડો સુધરી ગયો, થોડો ઇન્ટરનેશનલ કક્ષાએ પ્રવાસ કરતો થયો, પણ રમણ તો ત્યાં અંદર ખેતર પર જ, પણ એને કોઈ જ મને છે, હું કલ્પના નહીં કરી શકું રમણ મને છેતરે, એની કેપેસિટી જ નથી છેતરવાની. છેતર માટે બહુ ભયંકર કેપેસિટી છે, તમારે વધારે માનસિક તૈયારી કરવી પડે, નહીં છેતરવા તો સવાલ નથી. તો મેં હિંમત કરીને રમણને ફોન કર્યો, રમણ પદ્મશ્રી મેળવ્યો છે પણ કોઈને કહેવાનું નથી, કોઈને કહેતો નહીં. આ અત્યારે રાષ્ટ્રપતિ ભવન પરથી ફોન આવ્યો છે પણ પેપરમાં આવી જઈને ઓફિશિયલ ડિક્લેર નથી, બોલવાનું નથી રમણ, કે કોઈને નહીં કહું. પછી મારી કોઈ ફોન આવવા માંડ્યા, અડાજી પ્રફુલભાઈનો ફોન આવ્યો, સાહેબ કોંગ્રેચ્યુલેશન. મેં તમને કોને કહ્યું? તો કે રમણભાઈ કહ્યું. બીજો ફોન આવ્યો, તમને કોને કહ્યું? રમણભાઈ કહ્યું. હવે મારથી જેમ રહેવાનું નહીં એને કહેવા વગર, કે મેં કેટલા લોકોને કહ્યા વગર રહી શક્યો નહીં, એના પેટમાં વાત નહીં રહી. હવે પેટમાં જેના પેટમાં વાત નથી રહેતી તેના પેટમાં પાપ કેવી રીતે રહેવાનું? જેના પેટમાં વાત નથી રહેતી તેના પેટમાં પાપ કેવી રીતે રહેવાનું? પછી 15 ફોન આવ્યા પછી મેં રમણને ફોન કર્યો, રમણા એ કેટલાને કહ્યું? એટલે ના ના ના, બધાને કહ્યું છે, કોઈને કહેતા નહીં. મીનાક્ષીબેન ને કહ્યું, મીનાક્ષીબેન આ રમણ આવો છે અને કોઈ દિવસ વાત નહીં કરવી. હવે તો રમણ એટલે નિષ્પાપ. હવે મારી જ્યાં દોસ્તી છે તે સાયકોથેરાપીની દ્રષ્ટિએ મુકુલ કેટલી ઉપયોગી છે યુ હેવ ટુ ડિસાઇડ. મને એક પાત્ર તો એવું બન્યું કે જ્યાં મારે છુપાવવાનું નહીં, જ્યાં કોઈ કોટા પાંજરા નહીં, સ્તુતિ ભાષામાં કોઈ પાપ નહીં, કપટ નહીં, બે નંબરની વાતો નહીં, જે છે તે હૈયો કે હોઠે, એવું એક પાત્ર તો મને મળ્યું છે. એ કેટલું અગત્યનું પાત્ર છે. દરરોજ સવારે એને ફોન કરું, એ ચાલુ થઈ જાય બરાબર. નિષ્પાપ પણ જેવું મનમાં હોય કે કહી, હું પણ એને કદી પણ કપટયુક્ત વાત કરતો નથી, કારણ કે એક તો પાત્ર મળ્યું છે અને હાથી રાખવાનું. તો રમણ એ મારી સાયકોથેરાપી છે. કેમ? તે કે છેતરવું નહીં પડે જ્યાં કપટ વાપરવું ન પડે, એક પાત્ર તો મને મળ્યું. હું પછી બધું આગળ વધ્યું ને બધું બધે બે નંબરની વાતો હું તમને તમારા અનુભવ કહું છું. બે નંબર જ બે નંબર, બે નંબરની વાતો ન કરવી પડે. મનમાં હોય તેના કરતાં જુદી વાતો ન કરવી પડે. મનમાં એની કોઈ ગુસ્સો હોય ને આપણે તારી સાથે બહુ માયા છે એવું કહેવું ન પડે. એવી સાચકનું ભજન એવું મળે કોણ? મારું મુકુલભાઈને કહેવું એવું છે કે આજના માણસની મોટા મોટી વ્યથા એ છે
કે એની પાસે આવો કેરેક્ટર નથી, આની પાસે આવું કેરેક્ટર નથી જેને કહી શકાય કે મારા મનમાં અત્યારે આવું છે. પાપ હોય તો પાપ કહી શકાય. જેની હાજરીમાં મનોવૈજ્ઞાનિક નગ્નતાનો અહેસાસ થઈ શકે એવું એક પણ પાત્ર આપણને મળ્યું નથી, જેને મળે તે નથી ત્યાં માનજો. તો સુરતનું જે કેરેક્ટર છે એ કેરેક્ટર આવું છે. હું સુરતી હોવા બદલ બહુ મોટો ગૌરવ અનુભવું છું. કેમ એટલે સુરતી હોય તો મનમાં હોય તો કહી જ દે, એટલે કહ્યા વગર ચેન નહીં પડે, કબજિયાત થાય. સુરતીને ફ્રેન્ક ન બને તો કબજિયાત રહેતો હોય છે. આ સુરતીનું મારું લક્ષણ છે, મારું ભાગેલું લક્ષણ છે. તો તમે સુરતી હોવું એ કેટલી મોટી અમીરાત છે એનો ખ્યાલ લઈને આજે જજો. સ્પષ્ટ કરો તો આ રમણ છે એ મને સાયકોલોજીકલી હેલ્ધી રાખવામાં મદદ થનારો માણસ છે. ધેટ્સ વાય આઈ એમ લિટલી હેલ્ધી. બીજી એક વાત કરું કે મને મારા જમાઈ છે મૃગાલ શાહ, એ પણ કંઈક માણસ તદ્દન જેવો છે તેવો દેખાય બિલકુલ, એને આપણે જ નહીં બનાવટ કરતા. તે મને કહે કે ભાઈ તમે જો જરાક અધ્યાત્મનો દેખાવ કરો અને લોકોને જરાક તમારા ઘરને આશ્રમ જેવું બનાવી દો અને હું બહાર બેઠો તો કહી દઉં કે હમણાં સ્વામીજી મૌનમાં છે. મારે આટલું કામ કરવાનું, સ્વામીજી મૌનમાં છે હમણાં જ, અને સ્વામીજી કેળના પાણી બધેજી બાકી જ ખાય છે. હવે બે ચાર ઘટકા કરું તમારા લાઈન લાગી જાય. લોકો કરવું જ, આ જ વસ્તુ મેં મકરંદ દવેને કહીએ કે મકરંદભાઈ તમે જો જરાક નંદીગ્રામમાં જરાક અંધશ્રદ્ધાઓ ચગાવો તો વલસાડ સુધી પાર્કિંગની જગ્યા નહીં મળે. નંદીગ્રામથી વલસાડ 10 કિલોમીટર દૂર, 15 કિલોમીટર દૂર. એ પણ ભાઈ આપણે કેટલો નીચે પડીએ? મકરંદભાઈને જવાબ હતો આપણે કેટલા પડીએ. લોકો વાત કરી છે તમારી, તમે કહો કે મોટામાં મોટો બિઝનેસ ચલાવવો હોય ને તો આધ્યાત્મિક ગુરુ બની જાઓ. હું તમને બહુ સ્પષ્ટપણે નિખાલતપણે કહેવા માંગુ છું કે મેં જો એ ધંધો ચાલુ કર્યો તો અહીંયા બેઠો નહીં હોય, મને લાવવામાં કેટલી મુશ્કેલી પડત, કેટલી ડિમાન્ડ, કેટલી ડિમાન્ડ. હું તમને કહું છું કે જે લોકોને ઠગે છે એ ઠગનારા પણ સાયકોલોજીકલી રિલીફ પહોંચાડે છે. આવી રિલીફ પહોંચાડનાર કેટલા ગુરુઓ મારા પરિચયમાં છે, કેટલા કથાકારો મારા પરિચયમાં છે. આપણે માનીએ કે નહીં માનીએ પણ આ મેક બિલીવ સૃષ્ટિ, મેક બિલીવ સંસાર, એમાં જૂઠું બોલીને પણ તમે પાસે સારું થઈ જશે. તો તે લોકો એને વેદ વાક્ય માનીને ચાલે જ ઘરે કે સારું થઈ જવા, મને ગુરુજીએ કહ્યું કે સારું થઈ જશે. ખરા પછી પત્ની કે નથી સારું થયું, કંઈ ફેર નથી પડતો, તોય તે માનશે ને, પત્ની લેવડ છે કે ભાઈ મને ગુરુજીએ કહ્યું. તો ગુરુજીનું જે સ્થાન છે એ ગુરુજીનું સ્થાન અંધશ્રદ્ધા મૂલક છે, અને અંધશ્રદ્ધા એને હું થેરાપી કરું છું. થોડીસી બે વફાઈ પણ ચાલુ કરીને જો તમે કોઈ દર્દીને દર્દ મુક્ત કરી શકો તો છાવ ચાલતું એમ લાગે. આપણને મુકુલે પણ વાત કરી કે ઓકળે, તમે કહો કે આધ્યાત્મિકતા સાથે જેટલું જૂઠ જોડાયું છે ને તેટલું જૂઠ સત્ય સાથે પણ નથી જોડાયું. આધ્યાત્મિકતાનું એ બહુ મોટું લક્ષણ છે. તમે જરા જુદી વાત કરો અને તમારી કક્ષા ઊંચી બતાવો. તમને તો મારા ઘરમાં ઘરાકી ચાલુ થયા છે, હું ઈચ્છા બેઠો છું તો કોઈને કોઈ આવે અને હું એને જે કહું તે માની જ લે. મને કહે કે આ માણસ હું છેતરી શક્યો હોય, પણ જેને આપણે છેતરી શકીએ એમ હોય તેને ન છેતરવા એ બહુ મોટી આધ્યાત્મિકતા છે મારી પાસે. અને હું તમને કહી શકું કે મેં પાડી છે, મેં લખ્યું છે કે જ્યોતિષ એટલે જ્યોતિષની રીતે કેટલા માણસો આશ્વાસન પામે છે એનો કોઈ અંદાજ નહીં મળતો. એક એક અભિનેતા અભિનેત્રી જ્યોતિષથી આશ્વાસન પામે છે. બોમ્બેમાં એક છે જ્યોતિષી, તે મને કહે કે આ ફરણભાઈ આવેલા, ફરણભાઈ એવા મોટા મોટા નામો કે મને કહે આની પાસે આવેલા એ તો મારા શરણે છે, એ જ્યોતિષી મને ગુરુ ગણે છે. આની પાસે આટલા બધા એવા હેવા મળીને આવે છે, ફરણ આવી ગયા, શું વાત છે. પણ મેં બીજું એક સરસ દાખલો આપ્યો કે મુંબઈમાં મરીન ડ્રાઈવની ફૂટપાથ પર એક માણસ સૂતો છે, એની સાથે બે ત્રણ બીજા ભિખારીઓ પણ સૂતા છે. એ ભિખારીને રાતના સપનું આવે છે, એ ભિખારી રાતના સપનામાં માધુરી દીક્ષિત આવે છે. આખી રાત એ માધુરી દીક્ષિત સાથે મજા કરે છે. સવાર ઉઠે છે ત્યારે જુએ છે ઓ તારી આ તો મારી પત્ની છે, આ તો ફૂટપાથ છે, આ તો પાળી છે, પાછળ અરબી સમુદ્ર છે. તમે વિચાર કરો કે સ્વપ્નમાં એ સુખી થયો તો ભગવાને કેટલી મોટી કૃપા કરી છે.
કેટલી મોટી કૃપા કરી છે કે રાતના એ માધુરી દીક્ષિત સાથે મજા કરી ગયો. મારું મધુર દીક્ષિત ખબર નથી કે કેટલા લોકોને આશ્વાસન પૂરું પાડી પણ ફ્રોઇડે વ્યાખ્યા કરી ડ્રીમ એટલે શું. તો ફ્રોઇડની સીધી સાદી વ્યાખ્યા છે, બહુ સીધી સાદી, પછી તો ટેકનિકલિટી બહુ ઉમેરાઈ ગઈ. ફ્રોઇડની વ્યાખ્યા છે ફૂલફિલમેન્ટ ઓફ ધી અનફુલફિલ્ડ ડિઝાયર્સ. તમારા મનમાં જે એક્ટ્રેસ ખૂબ તમને ગમી ગઈ છે તે રાતના સપનામાં આવે છે, ભાગ્ય કોઈના સપનામાં પત્ની આપતી હોય છે તો શું લાગે પણ તો બેડરૂમમાં થતો એનો માણસ રાત દરમિયાન ક્યાં ક્યાં ફરી આવ્યો અને ક્યાં ક્યાં મજા કરી આવ્યો એની પત્ની સવારે ખબર નથી ક્યાં ગુડ મોર્નિંગ વોટ એન મોર્નિંગ ઇટ ઇઝ. આખી દુનિયા કપટ કરશે, ગંભ કરશે આખી દુનિયા. તો પેલો જે આખી જગતને લટાર મારી આવ્યો અને સવારના પર્વમાં 5 વાગે ગુડ મોર્નિંગ કહે છે ત્યારે 5 વાગ્યા સુધીમાં 12 વાગે સુધી 5 વાગ્યા સુધીમાં કાંકા જઈએ એવું કલ્પના નથી આવતી. મેં હમણાં ગરબીની લાકડી નામની ચોપડીમાં લખ્યું કે કેટલા સર્વોદયના માણસ આશ્રમમાં રહે દરરોજ એકાદશ વ્રત ગાય, સત્ય હિંસા ચોરી ન કરવી, વળ જોઈતું ન સંગરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે નહીં અભરાવું, આ મંત્ર આ 11 વ્રત ગાતી વખતે એ મને કંઈ ખ્યાલ નથી આવતો કે એનો પાયજામો શહેરના કયા કયા વિસ્તારમાં ફરી આવ્યો. આવું લખ્યું છે ને એને ખ્યાલ નથી આવતો કે એનો પાયજામો ક્યાં ક્યાં ફરી આવ્યો. આવું ખરાબ લખ્યું છે ને પણ હું તમને કહું છું, અનુભવ કહું છું, સર્વોદય હોય, ગાંધીજીનો આશ્રમ હોય કે આધ્યાત્મિકતાનો ચબૂતરો હોય, તમને આશ્રમમાં વધારે વધારે ઉપદ્રવ જોવા મળશે. વધારેમાં વધારે ઉપદ્રવ આશ્રમમાં હોય છે કારણ કે વધારે વધારે રિસ્ટ્રિક્શન્સ આશ્રમમાં હોય છે. જ્યાં નિગ્રહ હોય છે પ્રકૃતિની જ્ઞાનથી ભૂતાની નિગ્રહ કેમ કરી શકે, નિગ્રહ કરવાથી શું વળે, આ ગીતામાં કૃષ્ણ કહી ગયા છે. પણ નિગ્રહ જ્યાં જ્યાં હોય છે, આગ્રહ જ્યાં જ્યાં હોય છે ત્યાં વધારે વધારે બફાટ થાય છે. હમણાં રામચંદ્ર ગુહાનું પુસ્તક બહાર પડ્યું ગાંધી બિફોર ઇન્ડિયા, એ પુસ્તકમાં ફિનિક્સ આશ્રમ ગાંધીજી ચલાવતા એમાં પ્રાણજન મહેતાની છોકરી, એ છોકરી થોડીક નખરાળી, એને મણિલાલના માણસ સાથે પ્રેમમાં પડી. મણિલાલ એ પ્રેમમાં પડી, કસ્તુરબાનો જન્મ આવ્યો એટલે કસ્તુરબાને એના પ્રત્યે પૂર્વગ્રહ થયો. ગાંધીજી એટલા પૂર્વગ્રહ એ છોકરીને જોવા નહોતા માગતા. આખી કથા મેં લખીશ તો એની પર ધિક્કાર ભાવનાથી આશ્રમવાસીઓ પણ જોવા લાગ્યા કે આ બધું ધંધા કરે છે, પેલાને પાડ્યો, પેલાને લપેટમાં લીધો, પેલાને લપેટમાં લીધો. પાછું કેવું થયું કે ગાંધીજીના સુપુત્ર મણિલાલ લપેટ મારી ગયા પેલી સાથે. 12 વર્ષ થઈ ગયા પછી મણિલાલે ગાંધીજીને તાર કર્યો, કાગળ લખ્યો કે મને માફ કરો, મેં તમારથી આ વાત છુપાવી હતી. ગાંધીજી એને તાર જવાબ આપ્યો, તાર છે મારી પાસે કમ્પ્લીટ કોપી એની. તારને એવું લખ્યું કે તું ભગવાનની માફી માંગ મારી નહીં, એવું ગાંધીજીએ લખ્યું. આસ ફોરગિવનેસ ફ્રોમ ધી ગોડ નોટ ફ્રોમ મી. આ ગાંધીજીનો જવાબ છે, તારમાં આપેલો જવાબ છે. ગાંધીજી તાર કર્યો, પેલા કાગળ લખ્યો, ગાંધીજી તાર કર્યો. વિચાર કરો કે ગાંધીજીનો કોઈ આશ્રમ સિક્સના ઉપદ્રવથી મુક્ત નહોતો અને એમ મારી પાસે પૂરતો દસ્તાવેજી પુરાવો છે, સ્ટોક છે પૂરેપૂરો, હું કહી શકું એમ નથી. પણ મારી મારા પુસ્તકમાં મેં લખ્યું અબકડને નામે, એ બધા અબકડ સમજી ગયા કે આ હું જ છું, બધા સમજી ગયા. કોણ બોલે એટલે સુધી કે આશ્રમમાં બીજી દીકરી જેવી છોકરી સાથે જે લોકોને છોકરું પેદા થયું તે છોકરું પહેલાં જમાયા, બીજો જે માણસ હતો દીકરીને પરણેલો તેને રમાયું, એ છોકરું તો આશ્રમના અધિપતિનું હતું. આ કિસ્સો પણ મારી પાસે છે અને આવું બહુ સ્ટોક છે. પણ એ સ્ટોકને ફજેત કર લોકોને ફજેત કરવા માટે વાપરવાનું ન હોય એમ તમે બોલતો નથી, પણ મેં સંજ્ઞાત્મક ભાષામાં બધું લખી દીધું છે. તમને કહું કે જે સમાજ સાયકો સેક્સ્યુઅલી હેલ્ધી ન હોય એ સમાજનું અધ્યાત્મ કોલું હોય છે. એ ગમે તેટલી વાતો કરો, તમે મૌન પ્રાણાયામ બધી વાતો કરો, ઇટ ઇઝ એસ્કેપિંગ, પલાયન વાત છે. પણ માણસ જ્યારે ફેસ ટુ ફેસ વિથ પ્રેશર ઓફ લાઈફ આવે છે ત્યારે ભલભલા ડરી જાય છે. ભલભલા મોટા મોટા આશ્રમના મહંતો એ લોકોને કોઈ ને કોઈ નબળાઈ હોય છે અને
ગાંધીજી લખી છે કે મને કોઈ રાતનામાં સ્વપ્ન આવતા એમાં વિકાર પણ જન્મતો. મને લાગે છે કામને કામ વાસના વિકાર કહેવાની જરૂર શું છે? કામની ઉત્પત્તિ ભગવાને કરી છે, માણસ નથી શોધ. કામની શોધ માણસની નથી, ભગવાનની શોધ છે. જેમ કોઈ તરસ લાગે તે પાણી પીએ તે પાપ નથી કરતો, ભૂખ લાગે ને કંઈ ખાઈ જાય તો પાપ નથી કરતો, તેમ કામ વિકારમાં તો પાપ નથી. કામ વિકાર શા માટે કેવો થાય? ગરજી પછી લખ્યું છે કે મને કોઈક વાર સ્વપ્ન દોષ પણ થતો. ના દેસાઈ લખ્યું છે એમ પુસ્તકમાં, મેં 5 નંબર સાથે આપ્યું છે. હું એમ પૂછું કે એને વિકાર કહેવાની શું જરૂર? આપણે કામ દેવ કહ્યો છે, કામ દાનવ તો કહ્યો નથી. આપણે કામ કામદેવને કામ દાનવ કહેતા નથી, તો કરવું શું? તો મેં એક ઉપાય શોધ્યો છે. એ ઉપાય બહુ મૌલિક છે ને છતાં હું તમને સાદી ભાષામાં કહેવા માંગુ છું. કામદેવની 2 પત્નીઓ હતી, એક રતિ અને બીજી પ્રીતિ. રતિ એટલે શું? રતિ એટલે કેવળ શારીરિકતાથી ભરેલી સેક્સ, એ રતિ, એનું પ્રતીક છે રતિ નામની પત્ની. બીજી પત્ની પ્રીતિ એ દેહાતીત એવા પ્રેમનું પ્રતીક છે. તો દરેક સંસારની સામે એક જ જે હોવું જોઈએ કે રતિ તરફથી પ્રીતિ તરફની ગતિ. કેવળ શારીરિકતામાં જે સેક્સ સમાઈ જાય છે, કેવળ શારીરિકતા, બીજું કંઈ જ નહીં, એ સેક્સ નહીં. માટે શંકરાચાર્ય બહુ મૌલિક શબ્દ આપે છે, ગ્રામ્ય સુખ. ગ્રામ્ય સુખ એ કેવળ શારીરિકતાથી ભરેલી સેક્સનું પ્રતિ, ગ્રામ્ય સુખ. તો આ ગ્રામ્ય સુખ એ એક કક્ષા છે, અને એના તરફથી આગળ વધેલો સમાજ અથવા સંસારીઓ, જે સાદા સંસારીઓ છે મારા તમારા જેવા, તે લોકોએ આટલી જ ધ્યાન રાખવાનું છે કે અમારી અમારી બેની વચ્ચેનો જે સંબંધ છે, એ સંબંધ રતિ તરફથી પ્રીતિ તરફથી રીતે જાય. એ એટલું જ કરવાનું, બીજું કંઈ કરવાનું નથી. એનું એટલું જ આટલી ક્વોલિટી હોય તો બસ. મિત્રો, એક બીજી વાત કરવા માંગુ છું, સિક્સની વાત કરું છું. કારણ કે સાયકોએનાલિસિસમાં જે કંઈ ગરબડ છે, એટલે માણસના સ્વભાવમાં જે કંઈ ગરબડ છે, એમાં સેક્સ મૂળભૂત ભાગ ભજવે છે, હું માનું છું અને એને શું લખું છું. તો જે સમાજ ચુંબનને વળગર કહે છે, તે સમાજ મોલ્લાને નાકે મળોત્સર કરવા માટે બેઠેલાને વળગર નથી કહેતો. રેલવેની લાઈન પર બેઠેલા માણસોને વળગર નથી કહેતો. વળગર કોને કહેવાનું? કે ચુંબન કર્યું તેને વળગર કહેવાનું. એને પણ મેં લેખ આપ્યો. તો તમને કલ્પના નહીં આવે, શ્રી અરવિંદોએ આ શબ્દ પ્રયોગ્યો છે એમાં, કે રાધા અને કૃષ્ણ વચ્ચેનું જે મિલનતું તે આપણું ચુંબન છે. એવું તમને અઠવાડિયામાં વાંચવા મળશે મારા કોઈ લેખમાં. તો શ્રી અરવિંદે ચુંબન શબ્દ વાપર્યો છે, તો હું વાપરું ત્યાં લોકો તમે આ શબ્દ શા માટે વાપરો? હવે આને અંગે કેટલા બધા મનમાં ઓશિંજાના સર્જાય છે તે દાખલો આપું. ધીરુભાઈ મણિભાઈ દેસાઈ ચીખલી પાસેના ગામના એક ગાંધીવાદી, એ વિદ્યાપીઠના કુલપતિ પણ થયેલા, કુલ નાયક પણ થયેલા, અને જયપ્રકાશ નારાયણ જ્યારે જેલમાં હતા ત્યારે રોજ જ એમને ત્યાં પ્રાર્થના કરતા હતા જયપ્રકાશના સુખ માટે. એ પ્રાર્થનામાં ઉપર જોડાયેલો ઘણી વખત ઇમરજન્સી વખતે. એ ધીરુભાઈ અત્યંત પવિત્ર માણસ, અત્યંત પવિત્ર માણસ. હવે મેં એ વખતે એવું લખ્યું કે જીમી કાર્ટરે તે જમાનામાં એક વિધાન કર્યું કે હવે જો યુદ્ધ થશે દુનિયા ઉપર, તો એ યુદ્ધમાં જેટલા માણસો મરશે, બીજા વિશ્વનો મર્યા, પહેલા વિશ્વનો મર્યા, એક જ કિસ, એક જ ચુંબનના જેટલો સમય જાય એટલા સમયમાં બીજા પહેલા વિશ્વયુદ્ધના માણસો મર્યા તેટલા માણસો એક જ 5 મિનિટમાં કે 2 મિનિટમાં જેવું ચુંબન મળી જશે. આવું લખ્યું જીમી કાર્ટર નામે એમનો કાગળ આવ્યો કે તમે આ ચુંબનવાળી વાત નહીં લાગે તો નહીં ચાલે તમારા દેશમાં. હવે એ તો મારા માટે બહુ પોઝિટિવ માણસ છે, માણસ હતા, અત્યંત ઊંચી કક્ષાના માણસ. હું પણ એને બહુ જ આદર આપતો હતો, એ મને આપતા હતા. મિત્રો, આ સમાજ એક યુવક યુવાન યુગલની કિસને પણ સહી ન શકે એટલો ગંદો છે, ગંદો સમાજ છે. હું મારો સીધો આક્ષેપ થાય, યુ કાન ટોલરેટ ટુ યંગ પર્સન્સ ટોકિંગ. હું જ્યારે સૌ ગુજરાત મેચમાં હતો ત્યારે ઉજના મગદાર રોડ પરથી કાયમ હતો, તો સ્કૂટરો રસ્તાની આજુબાજુમાં 2 જણા સ્કૂટરમાં બેઠા હોય, મારું અહ્યુ ઠરતું કે વાહ ચાલવા દો, જે વસ્તુ હું નથી પામ્યો તો તમે પામે. તમને કહું કે આપણા ઘરડા લોકો, હું બહુ જોક કરતો હતો, બહુ જોક કોઈ ઊંચા પ્રકાર નથી, પામેલા બોર્ડિસ નામની સ્ત્રી થઈ ગઈ,
જેને શસ્ત્રોના મિશ્રણમાં ગોટાળા થયા અને પેલા આપણા કયા નરસિંહરાવના ગુરુ ચંદ્રસ્વામી, બરાબર. તો ચંદ્રસ્વામી ના કહેવાથી જે સ્ત્રીએ પોતાનો દેહ વેચ્યો અને સોદાબાજી મદદ કરી એનું નામ પામેલા બોર્ડ. મેં તે વખતે જોગ કરેલી કે આ સમાજ બે ભાગમાં વેચેલો છે, પામેલા અને બાકીના નહીં પામેલા. નહીં પામેલા લોકો શાંતિથી બીજા પામેલા લોકોને શરીરને જોતી જોઈ શકતા નથી. જે પામેલા લોકો છે, જે તૃપ્ત છે, જે પરિતોષ પામ્યા છે, એને જોઈ શકાય એમ નથી. કારણ કે આ શું હું તમને કહું છે, રાવણના વખતથી સીતાના વખતથી તૃપ્ત યુગલને જોઈ શકે એવો સમાજ આપણે પહેલા કરી શક્યા નથી. મારા રામાયણ ભાષ્યનું પહેલું ચેપ્ટર છે ખંડિત યુગલત્વનો ચિત્કાર. ખંડિત યુગલત્વનો ચિત્કાર જે સમાજમાં યુગલના માન પર નથી. મારું ચાલતું સિનિયર સિટીઝનને 40% કે 30% રાહત નહીં આપું. હું બે જણા ટ્રાવેલ કરતા હોય સાથે એટલે 40% રેલવેમાં, એસટીમાં, બધામાં, થિયેટરમાં પણ. મેં એવું પણ કલ્પના કરી છે કે દરેક શહેરમાં એક બાગ એવો હોવો જોઈએ જે બાગમાં માત્ર જોડું યુગલ જ દાખલ થશે. એ યુગલને કોઈ દવા દવા પૂછો નહીં કે પાણી છો કે નહીં, એ લોકો પાકીઓ નથી. એને પોલીસ અધિકારે તો ખોટું છે, એ પણ હું પકડાઈ ગયો. મારું બેટી ચાલતું હતું અવંતિકા સાથે. અવંતિકા સર સૌજન્ય હોલ માટે હું સામે જાઉં પછી સ્કૂટર મારી પાસે પછી સ્કૂટર હતું, ઘણું બાઇક હતી, એટલે બ્રેકાટી 900 રૂપિયામાં આવતી, 900 રૂપિયાની બાઇક પર ફરે છે. તો એકવાર અમે બાગમાં બેઠા હતા શરદ પૂર્ણિમાની રાતે. મારી બા બહુ રૂઢિચુસ્ત મને કે સડન આવી ગયો. અરે સડનો તો ક્યારે વાગે તે ખબર નહીં પડે, મારે શું ખબર. હું ગયો અને અમે બેઠા હતા, બેઠા હતા નોર્મલી બેઠા હતા, કંઈક જાતિ ધમલ કરતા નતા. ખૂણામાંથી ચાર માણસ આવ્યા, ચાલો નાકા પર થાણા પર ચાલો. હું કેમ ભાઈ કે તમે અહીંયા બાગમાં લોકો કઈ કર્યું એ વિચાર ચાલો. પછી એમાંથી છૂટવું કઈ રીતે, મારા ગજોમાંથી 12 રૂપિયા નીકળ્યો, અવંતિકાના પર્સમાંથી 5 રૂપિયા નીકળ્યા, 6 રૂપિયા આપ્યા અને છૂટી ગયા. મને એક જ વિચાર આવ્યો કે સૌ બીજી રીતે ફેકલ્ટીમાં મારી વાત જો પેપરમાં આવી તો ફેકલ્ટીમાં ચર્ચાઈ જશે કે આ ગુરુ એ બધું જાણતો હતો બિલકુલ, પણ પકડાયો એટલે કેટલા લોકો ખુશ થશે કે આ પકડાયો. એ લોકોનું ખરેખર તો દુઃખ એવું છે બિલકુલ કે હું નહીં પકડાયો તેનું દુઃખ છે. મારે તો કોઈ પકડાવવા જેવું કોઈ પાત્ર જ નથી. કેટલા લોકોને હું જોઉં છું પતિ તરીકે બંધ થાય કે એ લોકોને મારવા જાય. એક પત્રકાર હું ઓળખું છું, હિન્દીમાં નામ આપવા તૈયાર છું. એની પત્નીને એણે હનીમૂનના દિવસે પણ ઉમળકા ભર્યા બે શબ્દો નહીં કહ્યા હોય એવો એક પત્રકાર છે મારા ધ્યાનમાં. એને જુઓ ત્યાંથી શુષ્કતા, અને શુષ્કતા એ શૈતાની એક બીજું નામ છે શુષ્કતા. હું તમને કહું કે અપાસરામાં તમે જાઓ તો એક કહેવત છે અપાસરે ઢોકળા. આ કહેવત સાર્થ જોડણી કોષમાં છે, અપાસરે ઢોકળા. એટલે એમ કે અપાસરા પછી ઢોકળા ખવાય, આવું ઢોકળા ખાવામાં કયો ગુનો છે કે અપાસરામાં નહીં ખવાય. પણ કહેવત પડી કે અપાસરામાં તમે ઢોકળા ખવાય એટલે કહેવત પડી અપાસરે ઢોકળા. એટલે અપાસરામાં તમે ઢોકળા ખવાય એ જાતની કહેવત છે. તમે વિચાર કરો, હું જ્યારે પણ ઉપાશ્રયમાં જાઉં છું ત્યારે શુષ્કતાથી કંટાળી જાઉં છું. એટલી શુષ્કતા. મુંબઈમાં દાદર પાસે એક ઉપાશ્રય છે, તો અમે જૈન સાધુને મળવા જવાના હતા. મારી સાથે વિનુભાઈ મહેતા હતા, અમે બે જણા મળવા ગયા હોસ્ટેલ. તો એ જૈન સાધુ પોતાના શિષ્યને વિચાર કરે કે માલતીબેન વળતા કેમ નથી આવ્યા. માલતીબેન અમે બેઠેલા છીએ સામે કલાક બેઠા, તો 3 વખત એને પૂછ્યું એટલે માલતીબેન વળતા કેમ નથી આવ્યા. તો વિચાર કરો કે એની માનસિકતા શું હશે. આપણે રોગીષ્ટ રૂગ્ણ સમાજ છે. હું બહુ વાર શબ્દો વાપરી છે મારા લેખોમાં, રૂગ્ણ સમાજના સંતાનો છીએ આપણે. એટલા રૂગ્ણ છીએ કે વાત નહીં. હવે સાયકોલોજીની વાત કરું તો ફ્રોઇડ, ફ્રોન્ડાઇ, બીજા બધા જે ગેસ્ટાલવાળા બધા જાનવરોમાં પ્રયોગ કરતા, ઉંદર, કબૂતર, સ્કિનરે બધા પ્રયોગો કબૂતર પર કર્યા. એક એવો વિચાર ઉભો થયો આ બધા એનિમલ
એક્સપેરિમેન્ટને કારણે એમાંથી એક નવી સાયકોલોજીની વિચારધારા જન્મી, હ્યુમનિસ્ટિક સાયકોલોજી. હ્યુમનિસ્ટિક સાયકોલોજીના ત્રણ પૈડમ બનો, એક કાર્લ સેગન, બીજો રોલો મે અને ત્રીજો ભૂલી જાઉં છું, એક ત્રીજો, ત્રણ જણા એવા પાક્યા. કાર્લ યુંગ, હું જ્યારે એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં હતો ત્યારે એક ક્લબ ચાલતી હતી યુનિવર્સિટીમાં, સેક્રેટ સ્પેસ, ટાઈમ્સમાં આવે છે ને સેક્રેટ સ્પેસ, તેના એ નામ અહીં પસંદ છે. તો તેમાં કાર્લ યુંગ એણે આધ્યાત્મિકતાનો રસ્તો લીધો, ફ્રોઇડ ડ્રીમ એનાલિસિસનો કબજો કરતો. મિત્રો, આ કાર્લ યુંગ, રોલો મે અને કાર્લ સેગન, એ લોકોની સાયકોલોજીને હ્યુમનિસ્ટિક સાયકોલોજી કહે છે અથવા ટ્રાન્સપર્સનલ સાયકોલોજી કહે છે. એને એક કોન્ફરન્સ પરથી, મારે ડોલર ઓછા થયેલું જઈ નહીં શક્યો, પણ સાન ફ્રાન્સિસ્કોમાં એક એ લોકોની કોન્ફરન્સ હતી, મને આમંત્રણ પણ મળ્યું, હું જઈ નહીં શક્યો, મારા ભેગામાં ડોલર નહોતા. મિત્રો, આ હ્યુમનિસ્ટિક સાયકોલોજીમાંથી એક શબ્દ નીકળ્યો, સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. મેં સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 50 વર્ષ પૂરા થાય તે પહેલાં રાજીનામું આપ્યું, તે રાજીનામાનો પત્ર અત્યારે પણ યુનિવર્સિટીમાં સચવાયો હશે, મારી પાસે એની કોપી છે. શશિકાંતભાઈએ એક મેગેઝિન બહાર પાડ્યું કે મેં આખો પત્રની કોપી આવી છે. શશિકાંતભાઈ છે એ તો એક રાજીનામાનું મળ્યું હતું, તેમાં લખેલું હતું કે લોંગ બિફોર, સો મેની યર્સ બિફોર, આઈ વોઝ લોંગિંગ ફોર એ લાઈફ કે જેમાં હું ટાઈમ આપી શકું રાઇટિંગ, રીડિંગ એન્ડ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝિંગ. આ શબ્દો છે એક્ચ્યુઅલી, તો સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન શબ્દ એવો છે કે જે મારો પ્રિયમાં પ્રિય શબ્દ છે, અને મારા જીવનની દોરવણીમાં મને આ શબ્દ બહુ મદદ કરી છે. ઇટ ધીસ વર્ડ હેઝ કીપ મી સાયકોલોજીકલી હેલ્ધી, હું માનું છું. હેલ્ધી એટલા માટે કે મારી પાસે જ્યારે અંધશ્રદ્ધાપૂર્વક કોઈ છોકરી આવે છે તો પણ મેં એનો ગેરલાભ લેવાનો વિચાર નથી કર્યો. એ છોકરી સંપૂર્ણપણે શ્રદ્ધાથી આવે છે, આઈ કેન એક્સપ્લોઇટ હર ઇમોશન્સ, એ કોઈ પણ દિવસ મારા જીવનમાં બન્યું નથી. કેમ કે એની જે શ્રદ્ધા છે મારા તરફની, એ શ્રદ્ધા હું તોડી કેવી રીતે શકું, એ શ્રદ્ધા હું કેવી રીતે તોડી શકું. હવે મારે છેલ્લે મહાભારતમાંથી એક વાત કહીશ. સાયકોએનાલિસિસ શબ્દ તો બહુ 200-300 વર્ષ પહેલાનો હશે કદાચ, ફ્રોઇડ વખતથી, ફ્રોઇડ, આલ્ફ્રેડ એડલર અને કાર્લ યુંગ, આ ત્રણ ઘણા એક જ લેબોરેટરીમાં પ્રયોગો કરતા હતા, પછી ત્રણ ત્રણ છૂટા પડ્યા. હું મહાભારતનો પ્રસંગ કહું છું, અનુશાસન પર્વમાં પ્રસંગ આવે છે. વિષ્ણુ પિતામાં માણસ અહીંયા પડ્યા છે. એક દિવસ યુધિષ્ઠિર કૃષ્ણને મળવા ગયા, યુદ્ધના દિવસો દરમિયાન, યુદ્ધ પૂરું થઈ ચૂક્યું હતું. વિષ્ણુ પિતામાંને જ્યારે અર્જુને પેલું શિખંડીની ઓથોડ બાણ માર્યું ત્યારે વિષ્ણુ પિતામાં પડ્યા, તો યુધિષ્ઠિર જ્યારે કૃષ્ણ પાસે ગયા ત્યારે કૃષ્ણ ધ્યાનમાં બેઠા હતા. યુધિષ્ઠિર આવી લાગી કે અમે તમારું ધ્યાન કર્યું, તમે કોનું ધ્યાન કરો છો? એટલે ધ્યાન છૂટ્યું ત્યારે યુધિષ્ઠિરે પૂછ્યું કે હે પ્રભુ, અમે તો તમારું ધ્યાન કરી, તમે કોનું ધ્યાન કરો છો? તો કૃષ્ણે જવાબ આપ્યો, બહુ મૌલિક જવાબ છે, કે અત્યારે મારા ભક્ત અને વિષ્ણુ પિતામાં સિનિયર મોસ્ટ ભક્ત હતા કૃષ્ણના, તમે જો વાંચો મહાભારત તો ખ્યાલ આવે. સિનિયર મોસ્ટ ભક્ત મહાભારત યુગમાં ભીષ્મ હતા. એ ભીષ્મ એટલું પીડાક હતા અને છતાં કૃષ્ણનું ધ્યાન કરતા હતા, એટલે કૃષ્ણે કહ્યું યુધિષ્ઠિરને કે હમણાં મારું ધ્યાન બધું કૃષ્ણ પિતામાં છે. પછી એને યુધિષ્ઠિરને એક મૌલિક વાત કરી કે યુધિષ્ઠિર, આ પિતામાં જીવે છે ત્યાં સુધીમાં એની પાસેથી જેટલું જ્ઞાન છે તે કરાવી લો, હવે વધારે દિવસ બાકી નથી. એ તો ઈચ્છા મૃત્યુ વરેલા છે, એમને ઈચ્છા મૃત્યુનું વરદાન સંતનો તરફથી મળેલું. તો હવે તમને એક દાખલો આપી દઉં કે લોકતંત્ર શબ્દ કોણે માનવ ઇતિહાસમાં પહેલી વાર વાપરો. લોકતંત્ર શબ્દ પહેલો વિષ્ણુ પિતામાં તરફથી મળે છે. હું શ્લોક કાઢી બતાવું. વિષ્ણુ પિતામાં પહેલો લોકતંત્ર શબ્દ માનવ ઇતિહાસમાં પ્રયોજ્ય છે. તમને નવાઈ લાગશે કે સ્વરાજ્ય શબ્દ પહેલો ધૃતરાષ્ટ્ર તરફથી મળે છે. ધૃતરાષ્ટ્ર ઇઝ ધી જનક ઓફ સ્વરાજ્ય શબ્દ, એના શ્લોક પણ મારી પાસે છે. તો વિષ્ણુ પિતામાંને, અરે કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું કે તમે જેટલું બને તેટલું જ્ઞાન આ પિતામાં પાસેથી મેળવ્યો. યુધિષ્ઠિરે કલ્લા થોડા દિવસોમાં જે સવાલની ચર્ચા કરી એ હતો રાજધર્મ. રાજધર્મ એટલે શું? તે વખતે ભીષ્મ પિતામાં છે રાજધર્મ એટલે શું, તે કે ભીષ્મના શબ્દો છે લોકતંત્ર વિઘાતક, લોકતંત્રને માટે વિઘાતક એવા માણસોને શું કરવાનો દંડ? તો ભીષ્મ પિતામાંનો જવાબ છે
કે એમને પાછલા બે વાર પાછળ બાંધીને જેલમાં ઢોકલી ગયા. આ બીજું તમારો જવાબ છે. શાંતિ પર્વમાં શાંતિ પર્વ અને અનુશાસન પર્વ ભીષ્મ અને યુધિષ્ઠિરના સંવાદોનો જે છે તે મહાભારતનો એક તૃતીયાંશ કે ચતુર્થાંશ ભાગ રૂપે છે. એટલો લાંબો સંવાદ છે અને દાપણથી ભરેલો સંવાદ છે. મહાભારતની વિશે તો મારે શાંતિ પર્વમાં છું તો યુધિષ્ઠિર પછી જે રાજધર્મની ચર્ચા પૂરી થઈ પછી સંતાપ ધર્મ આવે છે. તો યુધિષ્ઠિર શું સવાલ પૂછી શકે છે? હું આ સવાલ વિરોબાઈ પૂછી શક્યો વાત કરો. મારે વાત થઈ છે ઘણી વાર. આવો સવાલ વિરોબાઈ નહીં પૂછાય, આવો સવાલ ગાંધીને પણ નહીં પૂછાય. યુધિષ્ઠિરે સવાલ પૂછ્યો, તમે સવાલ સાંભળીને તમારા આવી જશો નહીં. યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને સવાલ પૂછ્યો કે હે પિતામહ, જ્યારે પુરુષ અને સ્ત્રી વચ્ચે સંભોગ થાય છે ત્યારે બંનેમાંથી વધારે સંતોષ પરિતોષ કોને વધારે પ્રાપ્ત થાય છે? આ સવાલ પૂછો ભીષ્મ પિતામહને. તે જમાનામાં આપણા કરતા ફોરવર્ડ હતા માણસ. ભીષ્મ પિતામહનો જવાબ સમજો. એ જવાબ અદભુત જવાબ છે, તમને સાંભળીને નવાઈ લાગશે. ભીષ્મ પિતામહ કહે છે કે હે યુધિષ્ઠિર, તારા પ્રશ્નના જવાબમાં હું તને પ્રાચીન સમયમાં થઈ ગયેલા એક રાજાની વાત કરીશ. હવે ભીષ્મ પોતા પિતામહ પોતે પ્રાચીન સમયના, એ જ્યારે એમ કે પ્રાચીન સમયમાં રાજા થઈ ગયા કેટલા હજાર વર્ષ પાછળ જવાનું, જરા કલ્પના કરી દઉં. એટલે ભીષ્મ પિતામહ પોતાનો પ્રસંગ શરૂ કરે છે અને યુધિષ્ઠિર ધ્યાન દઈને સાંભળે છે. સવાલ તો જુઓ, પુરુષ અને સ્ત્રી વચ્ચે સંભોગ થાય ત્યારે વધારે સંતોષ કોને મળે છે? આ સવાલનો જવાબ છે હું મુકુલ આપી સાયકોલોજી પાસે નથી. તો ભીષ્મ પિતામહ કહે છે કે તને એક વાર્તા સંભળાવ. પ્રાચીન સમયમાં એક રાજા થઈ ગયો, એનું નામ હતું ભંગાશ્વન. ભંગાશ્વન સ્વ એટલે શ્વાનનો સ્વ, એનો ઉચ્ચાર કાઢી આપવું પડ્યો છે તો હું પણ ભૂલી જાઉં. ભંગાશ્વન નામનો રાજા થઈ ગયો. એ અગ્નિનો ઉપાસક હતો, એટલે ઇન્દ્રને એના પ્રત્યે દ્વેષ થયો કે અગ્નિની પૂજા કરે છે, મારી નથી કરતો. ઇન્દ્ર જેવો દેશીઓ દેવતા કોઈ નહીં, એને કેટલા લોકોની પત્ર જીતી નાખી ઇન્દ્ર. હું મારા બાપમાં તો લખી છું ફૂટનોટમાં કે આ ઇન્દ્રે કેટલા લોકોને હેરાન કર્યા, ઇન્ક્લુડિંગ શકુંતલા. મેનકાને મોકલેલી તો વિશ્વામિત્ર બિચારા મોહ પામ્યા. વિશ્વામિત્ર મોહ પામ્યા એમાં કોઈ નવાઈ જેવું હતું નહીં તે જમાનામાં. પણ શકુંતલાને લઈને જ્યારે ગઈ મેનકા બાળક છે તો ભીષ્મ આમ કર્યું. એ પિક્ચર તમને આપણા રવિન્દ્ર વર્માએ દોરેલું પિક્ચર તમને જોવા મળશે. આમ કે તું મારી નજરથી હટી જાય, મેનકા ખલાસ થઈ ગઈ. અમારે રાંદેરમાં એક ડૉક્ટર ચીકરી કરીને ડૉક્ટર થઈ ગયા, પારસી ડૉક્ટર. પારસી લોકોને ખૂબી ચાલી લખવા જઈએ છે, કંઈ પણ કરે ને તેની જવાબદારી પોતે લેતા હોય છે. રજનીશ હંમેશા કહેતા રિસ્પોન્સિબલ સેક્સ, બહુ મોટી વાત છે રિસ્પોન્સિબલ સેક્સ. તો ડૉક્ટર ટીપરી એમનું એનું દવાખાનું હમણાં તમને રાગેમાં જઈને બતાવીશ. એને સામે ઘરે કોઈ ઘાંચી કોણની એક સ્ત્રી સારવાર માટે ગઈ અને બે વચ્ચે સંબંધ બદલાયો, પ્રેગ્નન્ટ થઈ. અને સુરતની સેવન્થ ડે મિશન હોસ્પિટલ ખરી, સેવન્થ ડે એડવેન્ટિસ્ટ, તે હોસ્પિટલમાં એ સ્ત્રી દાખલ થઈ અને છોકરું થયું. ટીપરીને ખબર પડી, ટીપરી દોડતા આવ્યા અને ડૉક્ટરને કહ્યું, ડૉક્ટર સાહેબ આ મારું બચ્ચું છે, આ મારું બચ્ચું છે, એને જે કોઈ ખર્ચો છે હું આપીશ, હું જવાબદાર છું. ત્યારે મેં કહ્યું કે વિશ્વમિત્ર મોટા કે ડૉક્ટર ટીકરી મોટા? તો હું મારા ગીતા પ્રવચનમાં જે સુરતમાં કર્યા તેમાં કહેતો હતો કે ડૉક્ટર ટીકરી મોટા વિશ્વમિત્ર કરતા. વિશ્વમિત્રે આમ કર્યું, હું ટીકરી નથી કર્યું, ટીકરી કહ્યું મારું બચ્ચું છે એમની ભાષામાં કહ્યું અને બધી જવાબદારી ઉઠાવી. ક્યાંક અત્યારે છોકરું ક્યાંક મોટું થયું હશે, ક્યાં તો ખ્રિસ્તી મિશનરીઓએ ઉછેર્યું હશે, ગમે તે. જે સમાજ ઇરિસ્પોન્સિબલ સેક્સને શરણે જાય છે, બેજવાબદાર સેક્સ જરૂર અગ્નિશે ટીકા કરે છે, તે સેક્સની હું વાત કરું છું. તો ભંગાશ્વન હતો, એને 100 છોકરા થયા. પહેલાના કાળમાં 100 છોકરાથી ઓછું કષ્ટ જ નહોતું. તમે જાણીને હોય લાગશે કે વશિષ્ઠને 100 છોકરા હતા, અરુંધતી. એટલે અરુંધતાને જીવનમાં 100 વર્ષ જીવ્યા જોયું અરુંધતી, તો 75 વર્ષ તો પ્રેગ્નન્સી ના ગયા. તમે તાજમહેલ જજો, તાજમહેલમાં નુરજહાં કેટલા મહિનાઓ સુધી પ્રેગ્નન્સી તેનો હિસાબ માંડજો. નુરજહાંનો તો ઓલમોસ્ટ પ્રેગ્નન્ટ થતી લાઈફ ટાઈમ, કેટલા છોકરા પેદા કરેલા શાહજહાંએ. તેવું જ ભંગાશ્વરે 100 છોકરા પેદા કર્યા. હવે ઇન્દ્રને ગુસ્સો એટલો કે એને મેર લેવું હતું ભંગાશ્વર રાજા પર. એક દિવસ ભંગાશ્વર ઘોડા પર બેસીને મૃગયા કરવા નીકળ્યો, થાકી મળ્યો. ત્યાં એક સરોવર આવ્યું, મીઠા જળનું સરોવર. એને થયું કે આમાં જો નહીશ ને તો મારો થાક ઉતરશે,
ગંગાશ અને ઘોડો ઝાડ સાથે બાંધ્યો અને સરોવરમાં ઉતર્યો નાવા માટે. જેવો સરોવરમાં ઉતર્યો તેવો પુરુષ સ્ત્રી થઈ ગયો. હી બિકેમ એ વુમન. એને એટલી બધી શરમ આવી, રાજ્ય પાછા રાજ્યમાં જવું કેવી રીતે, સો સો છોકરાઓ જોઈ છે શું કરશું બાપુ, હું છે તમે તો યુઆર એ મધર. કેટલી શરમની વાત. બંગાળ જેમ કેમ કરતો મને કે અંધારાનું અંધારાની મદદ માણસોને બહુ મળી છે. અંધારાનો પૂજક છું. અંધારું નહીં હોતા યુવા પેઢીનું શું થાય. અંધારું છે તો થોડું ઘણી લિબર્ટી રહેલી છે. અંધારાનો લિબર્ટી ક્યાં. અને આવું સપ્રેસ સોસાયટી, ડિપ્રેસ સોસાયટી એ હેલ્ધી નહીં હોય શકે. એનું કોઈ પણ શાસ્ત્ર હેલ્ધી નહીં હોય શકે. એનું સ્પીરિટ પણ હેલ્ધી નહીં હોય શકે. તો ગંગાશને છોકરાઓને કહ્યું કે માફ કરજો, હું તો આ સરોવરમાં ગયો અને સ્થિર થઈ ગયો, મારે કોઈ માફ નથી. છોકરાઓ સમજુ કે કઈ બાપુજી તમે કહો. બાપુજી કેવું કે માતાજી કેવું તે સવાલ. ગંગાશને કહ્યું કે હું અહીંયા રહી નહીં શકું, હું હવે જંગલમાં રહેવા ચાલી જાઉં છું. એટલે ગંગાશ જંગલમાં રહેવા ચાલી જાય. ત્યાં એક તપોવનમાં રહ્યા. હવે તપોવનનો જે અધિપતિ તેને સ્ત્રી ગંગાશનો સાથે સંભોગ કર્યો બીજા સો છોકરા. આ વિષ્ણુગીતા મને કહેવાયેલું વાક્ય છે. ગુણ સારા કહેતા આ યુધિષ્ઠિરને કહેવાયેલા વચનો છે કે ભંગસને બીજા સો છોકરા થયા. એ સો છોકરાઓ પેલા સો છોકરાઓ ઇન્દ્રની કાવા દાવા ઇન્દ્ર કર્યા, એનાથી બે સો છોકરાઓ, એક માતા ભંગાસનના છોકરાઓ, એક પિતા ભંગાસન, બે વ્યક્તિ યુદ્ધ શરૂ થઈ ગઈ, મારા મારી કરાવી ગયા. ભંગાસન પાછું ગયો અથવા પાછી ગઈ જે કહું છું. એટલે કહ્યું કે દીકરાઓ અંદર અંદર લડી મરવાની જરૂર છે, આપણે ઇન્દ્રની જાળ છે બધી, તમે સાચો. તે છોકરાઓ સમજી ગયા અને લોકો સમજીને રહેવા માંડ્યા. પાછી ઇન્દ્રને થયું કે આખો ખલાસ થઈ ગઈ, ફોક થઈ ગઈ મારી આખી બાજુ. પછી ભંગાસનો કંટાળી ગયો કે આ ખાલી ગઈ, મારા છોકરાઓ લડે છે અને ઇન્દ્ર શું ઇન્દ્ર કરે. તપોવનમાં રહેતી હતી જ્યારે ભંગાસનો રહેતી હતી ત્યારે ઇન્દ્ર ગયો. ઇન્દ્રને પણ દયા આવી ગઈ કે આ બિચારી મારી રીતે બહુ હેરાન થઈ. એણે કહ્યું કે જાઉં તારી પર ખુશ છું, તું હવે માત્ર અગ્નિની પૂજા નહીં કરતો અને મને પણ થોડો સાચો. પેલીએ કહ્યું કે હું સાચવીશ તમને. તો ઇન્દ્રે એક સવાલ પૂછ્યો કે હું તારી પર પ્રસન્ન છું, તું જે માગે તે આપવા તૈયાર છું. પેલીએ કશું માગ્યું નહીં. ત્યારે ઇન્દ્રે કહ્યું કે હે ભંગાસન, સ્ત્રીને કહે છે સ્ત્રી બની ગઈ, તારે બાકીનું જીવન પુરુષ તરીકે જીવવું છે કે સ્ત્રી તરીકે જીવવું છે. વોટ એ ક્વેશ્ચન. માનવ જાતમાં પૂછાયેલો આવો પ્રશ્ન તમે ક્યાંય નહીં મળે. ત્યારે સ્ત્રી તરીકે જીવું છે કે પુરુષ તરીકે જીવું છે. તો ભંગાસન મિસિસ ભંગાસન જવાબ આપે છે, મારે સ્ત્રી તરીકે જીવું છે. એને બહુ નવાઈ લાગે છે કે પહેલા પુરુષ હતો પછી સ્ત્રી બની ગયો, હવે હું એને છૂટ આપું છું તો સ્ત્રી કેમ કહે છે. એને પૂછ્યું કે ભંગાસન તે આવો જવાબ કેમ આપ્યો મને. તો ભંગાસન જવાબ આપે છે, હે ઇન્દ્ર, પુરુષ અને સ્ત્રી વચ્ચે સમુદાય છે તેમાં સ્ત્રીને જ વધારે સંતોષ મળતો હોય છે. આ મહાભારતની કથા છે. એણે એમ પણ કહ્યું કે પુત્ર પ્રત્યે સાચો પ્રેમ પણ માતા જ બતાવી શકે છે, પિતા બતાવતો નથી. આ બીજો સત્ય ઉચ્ચારી કે પુત્ર હોય કે પુત્રી હોય એના પ્રત્યે સાચો પ્રેમ, ખરેખરો પ્રેમ એ માતા જ બતાવતો હોય છે, પિતા નથી બતાવી શકતો. માટે મારે સ્ત્રી થવું છે. હવે આનું મુકુલ ચોકસી શું કરશે મને ખબર નથી. આ વસ્તુ બની છે ભંગાશ્વન. તો મનના ભેદ મહાત્મા ઉપર ઉકેલી શકાતી મારો વિષય છે. હું તમને કહેવા માગું છું કે જે માણસ પોતાના મનને છેતરવા તૈયાર છે એને ભગવાન પણ મદદ કરી શકતો નથી. અને પોતાની જાતને છેતરવી એ તો બીજાને છેતરવા માટેની પ્રસ્તાવના છે. બીજાને છેતરવા પહેલાં પોતાની જાતને છેતરવું પડે છે. અને આજનો માણસ એ સભ્યમાં એટલા માટે ગણાય છે કે પોતાની જાતને છેતરવામાં માહિર થઈ ગયો છે, એક્સપર્ટ. પોતાની જાતે છેતરાશે. આ આત્મવંચના કહે છે, સેલ્ફ ડિસેપ્શન. તો આત્મવંચનાથી ભરેલો સમાજ, જે સમાજને બીજાને છેતરવા મજા આવે છે. આપણે એમ કહે છે ખલનાયક છે, ખલનાયક આપણામાં પણ બેઠો છે કે જે પોતાની જાતને છેતરે છે બીજા કોઈને નહીં છેતરે, અને જે પોતાની જાતને છેતરે છે બીજા કોઈને નહીં છેતરે. પણ જેને છેતરવા છે તેવું કોઈ પાત્ર ન મળે, પોતાને છેતરવા નું મન ન થાય એવું એક પાત્ર કોઈને મળે તો એને નસીબદાર માણસ કહેજો.
મને એવું પાત્ર મળ્યું છે, રમણ કસનજી પટેલ. હું એને કદી છેતરતો નથી, કદી પણ નહીં. અને એ મને છેતરીની કલ્પના પણ કરી શકતો નથી. એક પાત્ર તો મળ્યું, એટલે રમણને હું જાળવી રાખું છું. કેમ કે ભાઈ, તું મારી સાયકોલોજીકલ હેલ્થ માટે જવાબદાર છે. હું રમણને પકડી રાખું કેમ, સ્વાર્થ છે મારો કે હું સાયકોલોજીકલી હેલ્ધી છું, તો રમણ જવાબદાર છે. એની સાથે વાત કરી, હું ટેલિફોન વાત કરું ત્યારે તમને કલ્પના નહીં આવવાનું, ગામડિયા જેવી વાત થતી હોય છે. મારે તદ્દન ગામડિયો, જેને કપ ટુ રમણ આઈ બીકેમ એ વિલેજર. હું ગામડી બની જાઉં છું બિલકુલ. એ અમારી વાતમાં કોઈ કોઈ ઊંચું તત્વ જ નહીં હોય, સાદી વાત જ હોય. તને કેમ લાગે? એ પછી કોઈને કોઈ તો નરેન્દ્ર મોદી લાવે, એને નરેન્દ્ર મોદીનું કંઈ બગડે ત્યારે ચિંતા થવા માટે. રમણ કે હવે શું થશે નરેન્દ્ર મોદીનું, તો કંઈ થવું દે નહીં જાણશે. મારી હું પાછું ભાષા ફૂટી બોલું, દેહી રે બેસી રે નહીં બોલું. મિત્રો, આ મનનો પાર કોઈ પામી શકે નથી. કૃષ્ણમૂર્તિ જેવા પણ કહેશે, મન અમન થવું જોઈએ. માઇન્ડલેસ માઇન્ડ, નોન થિંકિંગ માઇન્ડ, આ બધી વાતો એટલી ઊંચી છે કે કૃષ્ણમૂર્તિ જ સમજે, બાકીના સમજે. પણ સામાન્ય સંસારીઓ જેટલી મેન્ટલ હેલ્થ ભોગવશે, તેટલો દેશ ઊંચે આવશે. આ મારું કન્ક્લુઝન છે. જેટલું સામાન્ય માણસ પોતાની લાઈફમાં માનસિક સ્વાસ્થ્ય કેળવશે, કેળવી શકે એવી કન્ડિશન હશે. તો હું અમેરિકામાં હતો, મેં કોઈ બે અમેરિકનોને એકબીજાને આટલી સરળતાથી છેતરતા જોયા નથી. છેતરપિંડી જ છેતરપિંડી, જે પોતે નથી તે બતાવવાનું કે હું છું એવો. સાધુ અને અસાધુ વચ્ચે ફેર છે. સાધુ લોકોને છેતરે છે, અસાધુ છેતર ઓછું છેતરે છે. એક ગામમાં બે જોડિયા ભાઈઓ હતા, અને બંને બિશપ હતા. તો એ બિશપની વચ્ચે ગામ લોકોમાં ચર્ચા ચાલી કે કયો બિશપ ચડિયા હતો, કયો બિશપ ઉતરતો. એટલે ગામની ધોબણને એક માણસે પૂછ્યું કે આ બે ખ્રિસ્તી ફાધર્સ છે, દરેક ચર્ચમાં કન્ફેશન અને છેતરપિંડી થાય છે, દરેક ચર્ચ, કોઈ ચર્ચ બાકી નથી. તો એ બિશપ પાસે ગયા, બિશપને, અરે ધોબણ પાસે ગયા, ગામની ધોબણને પૂછ્યું આ બે ખ્રિસ્તી ધર્મગુરુઓ છે, એમાં સારું કોણ ઉતરતું કોણ? તો ધોબણે જવાબ આપ્યો, જે ધર્મનો ઉપદેશ આપે છે તે બિશપ, જે ધર્મનો ઉપદેશ નથી આપતો પણ ધર્મ જીવે છે ત્યાં સાધો ભાઈ બિશપ. અને નાનો ભાઈ કરી આપ્યો છે. કેમ? એટલે ધર્મનો ઉપદેશ આપતો નથી અને તે પણ લોકોને છે કરતો નથી. મિત્રો, આ મનનો પાર કોઈ પામી શક્યો નથી. રામને વનમાં જવાની વાત આવી ત્યારે સીતાએ જે આક્રોશ થયો, સીતાને કહેવા ગયા કે હું વનમાં જાઉં છું, તો તમે એકલા સીને જઈ શકો? તો રામ કહે છે કે વનમાં બહુ તકલીફ પડે છે, જંગલી જનાવરો હોય છે, કાંટા વાગે છે. એટલે સીતાએ જે જવાબ આપ્યો છે વાલ્મીકિ રામાયણમાં, સીતા કહે છે કે મારા બાપુજીને ખબર નહીં, કે જનક રાજાને ખબર નહીં કે તમે પુરુષના ફળિયામાં સ્ત્રી છો. આટલું સખત કહ્યું છે રામને. રામને સીતાએ કેટલા કડક શબ્દો સંભળાવ્યા એ વાંચ્યું હતા આ પોર્શન વાંચ્યું. તમને એમ કે પુરુષ કયા, પણ મારા બાપુજીને ખબર નહીં, મારા પિતાને જનક રાજાને, કે તમે પુરુષના ફળિયામાં સ્ત્રી છો. આવું ગભરાવો છો મને? હું આવવાની છું, કોઈ પણ સંજોગોમાં તમે જતા આવવાની છું, મને કોઈ ડરાવશો નહીં. આવો સીતાએ જે એટલો કડક જવાબ આપ્યો છે કે વાત નથી. આવો કડક જવાબ સીતાનો ત્યાગ થયો કે જો સીતાએ આપ્યો હોત તો કદાચ રામાયણની અંતિમ કથા જુદી હોત. થેન્ક યુ વેરી મચ. બોલી લીધા પછી